અરવલ્લીમાં બટાકાની અંદર નકલી બિયારણની આશંકા સેવાઈ રહી છે. બટાકા માટે વીઘા દીઠ 33,000 નો ખર્ચ માથે પડ્યો છે. 20 દિવસ પહેલા વાવેલા બટાકાનું બિયારણ જમીનમાં જ કોહવાઈ ગયું તો ખેતરમાં બટાકા નહીં ઉગતા મામલો સામે આવ્યો છે. એલઆર બટાકાની જાતમાં ખેડૂતોને ભારે નુકસાન ગયું છે. તો અરવલ્લીની અંદર બટાકાનું બિયારણ ખરાબ આવ્યું છે, જેના કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે. નકલી બિયારણ હોવાની આશંકા ખેડૂતો સેવી રહ્યા છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા સમીર બલોચ આપણી સાથે ફોનલાઇનથી જોડાયા છે. જી સમીર, બટાકાનું જે બિયારણ જે છે તે નકલી હોવાની આશંકા સેવાઈ રહી છે, ખેડૂતોને કેટલું નુકસાન ગયું છે? ચોક્કસ જીલન, જો વાત કરવામાં આવે તો મોડાસા તાલુકાના વણિયાદ ખોટાપુર ગામના જે ખેડૂતો છે તેમણે 200 વીઘા ની જમીનમાં બટાકાનું વાવેતર કર્યું હતું. તેમાંથી કેટલાક ખેડૂતોએ આઈટીસી કંપનીના એલઆર બટાકાની જે જાત છે તેનું વાવેતર કર્યું હતું. જે વાવેતરના 20 દિવસ બાદ જયારે ખેડૂતો ખેતરમાં પહોંચ્યા ત્યારે કેટલીક જગ્યાએ બટાકાના છોડ ઉગી નીકળ્યા ત્યારે કેટલીક જગ્યાએ છોડ ન ઉગી નીકળવાના કારણે ખેડૂતોએ ખાડો ખોદીને અંદર જોતા બટાકાનું જે બિયારણ હતું તે કોહવાઈ ગયું હતું, જેને લઈને ખેડૂતોએ આ આઈટીસી કંપની જોડે છેતરાયા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. કંપની દ્વારા આ વખત બિયારણની જે માંગ વધારે હતી તેના કારણે ખેડૂતોને ભેળસેળવાળું બિયારણ આપ્યું હોય તેવું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો દર સાલ આ ખેડૂતો દ્વારા આઈટીસી કંપનીનું જ બિયારણ આપવામાં આવતું હતું, પરંતુ આ સાલ બિયારણની માંગ વધારે હોવાના કારણે આવી ઘટના ઘટી હોય તેવી ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોએ આ બાબતે કંપનીની હૈદરાબાદ ખાતેની અને જે પંજાબ ખાતેની જે ઓફિસ છે ત્યાં પણ સંપર્ક કરતા ત્યાંથી પણ કોઈ પ્રત્યુત્તર ન મળ્યો, જેને લઈને ખેડૂતો હાલ રોષે ભરાયા છે. જી જી બિલકુલ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો ખેડૂતોની અંદર રોષ જોવા મળી રહ્યો છે. બટાકાના નકલી બિયારણને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે. ભરૂચમાં ભાજપના નેતા કમલેશ મોદીએ દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાવ્યા છે. કમલેશ મોદી ભરૂચ ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના ખજાનજી છે. વિડીયોમાં તે નરેન્દ્ર મોદી સાથે પોતાને સરખાવે છે અને જણાવી રહ્યા છે કે હું માત્ર આજ દારૂ પીઉં છું કહીને દારૂની બોટલ બતાવી રહ્યા છે, સાથે મને કોઈ હાથ લગાવી શકે નહીં તેમ કહીને પોલીસ પ્રશાસનને પણ ચેલેન્જ આપી રહ્યા છે. એક બાજુ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, બીજી તરફ પોલીસ લાખો રૂપિયાનો દારૂ ઝડપતી આવી રહી છે, પરંતુ આ કાયદો નેતાઓને લાગુ ન પડતો હોય તેમ ખુલ્લેઆમ ભરૂચના કમલેશ મોદી પોતાની ધૂનમાં કાયદાના લીરે લીરે ઉડાવતા અહીં જોવા મળી રહ્યા છે. સંજુ બાબા તો 50 તોલા પહેનતા હૈ, મુન્ના બાબા 100 તોલા પહેન કે ઘૂમતા હૈ, ઓર સિર્ફ પીતા હૈ ડબલ બ્લેક. કિસી કી હિંમત હો તો મુન્ના ભાઈ કે ગરેબાન મેં હાથ ડાલ કે દેખે, ફિર પતા ચલેગા કે નરેન્દ્ર મોદી ઓર કમલેશ મોદી કે ગરેબાન મેં હાથ ડાલને સે ક્યા હોતા હૈ. સંજુ બાબા તો તો આંગે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ભરત ચુડાસમા આપણી સાથે ફોન લાઇનથી જોડાયા છે. જી ભરત, જે આ વિડીયો સામે આવ્યો છે, ભરૂચના ભાજપના નેતા છે તેમનો આ વિડીયો છે, કોઈ કાર્યવાહી તેમની ઉપર કરવામાં આવશે? જી ચોક્કસથી જણાવી દો, હાલના તબક્કે તો તેઓ સાથે જે ટેલિફોનિક વાતચીત થઈ કે ચીનુભાઈ એનું નામ છે, રચનાનગરમાં રહે છે, શહેરી વિસ્તાર છે ત્યાં ત્યાંનો ત્યાંથી આ વિડીયો અપલોડ કરાયો હોય તેવી વાત આવી રહી છે, પરંતુ જે તેઓએ ચેલેન્જ કરી છે તે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર પર અને ભરૂચના વહીવટી તંત્ર પર સવાલો ઉભા કરે છે કે જો આવી જ રીતે ચેલેન્જ દરેક આજ છે આગળ શું થશે તે સવાલ ઉઠી રહ્યો છે. બાબા તો 50 તોલા પહેનતા હૈ, મુન્ના બાબા 100 તોલા પહેન કે ઘૂમતા હૈ, ઓર સિર્ફ પીતા હૈ ડબલ બ્લેક. કિસી કી હિંમત હો તો મુન્ના ભાઈ કે ગરેબાન મેં હાથ ડાલ કે દેખે, ફિર પતા ચલેગા કે નરેન્દ્ર મોદી ઓર કમલેશ મોદી કે ગરેબાન મેં હાથ ડાલને સે ક્યા હોતા હૈ. સંજુ બાબા તો 50 તોલા